હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એજ્યુકેશન ગુજરાત તો આજે આપણે વાત કરવાના છીએ સૌની યોજના વિશે પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી ગયા કલ્પસર પરિયોજના વિશે ત્યારબાદ સરદાર સરોવર ડેમ વિશે હવે આજે વાત કરવાના છીએ સૌની યોજના વિશે સૌની યોજનામાં આજે વાત કરીશું કે પ્રોજેક્ટ શું છે તેના ચાર લિંક કયા કયા છે અને આ ચાર લિંકની જરૂરિયાત કેમ પડી તથા આ યોજનાના ફાયદા શું છે તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ ટોપિક સૌની યોજના સૌની યોજના એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિકેશન યોજના મિત્રો આ પ્રોજેક્ટ શ્રી નરેન્દ્ર મોદીજીએ લોન્ચ કરેલ બે હજાર બારમાં અને તે વખતે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારબાદ સત્તર એપ્રિલ બે હજાર સત્તરના રોજ સોમવારે ગુજરાતના બોટાદ જિલ્લામાં લિંક બેના ફેઝ વનનું ઉદઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું આની સાથે સાથે લિંક બેના ફેઝ ટુનું પણ ખાતમુહૂર્ત કરી દીધેલ હતું ત્યારબાદ આ યોજનામાં મુખ્યત્વે ચાર લિંકની મદદથી નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર મોકલવાની યોજના છે તો આ લિંક વર્ક કઈ રીતે કરશે કઈ રીતે પાણી સૌરાષ્ટ્રમાં જશે તો થોડું એના ઉપર નજર નાખી લઈએ તો મુખ્યત્વે નર્મદા નદીનું પાણી એ ચાર લિંક દ્વારા અલગ અલગ ડેમમાં જશે અને જે આ લિંક છે આ એ જ લિંક છે જે સૌની યોજનામાં બનાવવામાં આવશે જુઓ એક ડેમ અહીંયા હશે અને બીજો ડેમ અહીંયા હશે મતલબ કે ડેમથી ડેમ પાણી મોકલવામાં આવશે આ જે લિંક છે એનાથી પાણી આગળ બીજા ડેમમાં મોકલવામાં આવશે ત્યારબાદ આ જે ડેમ છે આ ડેમથી પાણી જશે ખેડૂતોના ખેતરો સુધી તો આ રીતે આખું નેટવર્ક બનાવવામાં આવશે આ જે પ્રોજેક્ટ તેના લિંક વનનું ફેસ વન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગસ્ટ બે હજાર સોળમાં રાષ્ટ્રને સમર્પિત કરી દીધેલું હતું આ જ રીતે લિંક બેનું ફેસ વન એપ્રિલ બે હજાર સત્તરમાં રાષ્ટ્રને સમર્પિત કરી દીધેલ છે ત્યારબાદ તેના લિંકની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ લિંક વન તો રાજકોટ જિલ્લાના મચ્છુ ડેમથી લઈને જામનગર જિલ્લાના સની ડેમ સુધી દોઢસો કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ત્રીસ ડેમોને ભરવા માટે લિંક બેની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો બે ડેમથી લઈને અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધી બસ્સો ને કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા સત્તર ડેમોને ભરવા માટે ત્યારબાદ લિંક ત્રણની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી લઈને જામનગર જિલ્લાના વેણુ એક ડેમ સુધી બસ્સો પિસ્તાળીસ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા અઠ્યાવીસ ડેમોને ભરવા માટે ત્યારબાદ લિંક ચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો બે ડેમથી લઈને જૂનાગઢ જિલ્લાના હરીણ બે ડેમ સુધી ચારસો અડતાળીસ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ચાલીસ ડેમોને ભરવા માટે મિત્રો આ ટોટલ પાઇપલાઈન નેટવર્કની કુલ લંબાઈ ટોટલ ચાલીસ પમ્પિંગ સ્ટેશનો સાથે અગિયારસો છવ્વીસ કિલોમીટર સુધીની રહેશે આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના એકસો પંદર ડેમ તેમજ મોટા જળાશયોને ભરવામાં આવશે સૌરાષ્ટ્ર વિસ્તારના અગિયાર જિલ્લાઓની આશરે દસ લાખ બાવીસ હજાર પાંચસોને બાણું એકર જમીનના માટે ઘરેલું તેમજ પીવાના પાણીની અછત પૂરી કરવા તેમજ સિંચાઈની સુવિધાઓ માટે લાંબા સમય માટેના પ્રશ્નોનું સમાધાન થશે જેના પરિણામ સ્વરૂપે લાંબા સમય માટે પાણીની સમસ્યાનું નિવારણ થશે કૃષિના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ વિવિધ કૃષિ ઉત્પાદનમાં પાણીની સમસ્યાના લીધે પાક નહોતા લેવાતા તે પ્રશ્નો પણ હલ થશે તો મિત્રો હવે સવાલ એ આવે છે કે આપણને આ પ્રોજેક્ટની જરૂર કેમ પડી તો મિત્રો સૌની પ્રોજેક્ટ એ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે તો મલ્ટીપર્પઝ એનો અર્થ શું થાય મલ્ટીપર્પઝનો મતલબ એ થાય છે કે જે પ્રોજેક્ટ જેનો એક કરતાં વધારે વસ્તુઓમાં કે એક કરતાં વધારે ઉદ્દેશ્ય પૂરો કરવા માટે થતો હોય તો એ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ કહેવાશે તો આ પ્રોજેક્ટ સિંચાઈ માટે પાણી આપશે આ પ્રોજેક્ટ પીવાના પાણી પૂરું પાડશે ઉપરાંત આ પ્રોજેક્ટ મેઇનલી સૌરાષ્ટ્ર રિજિયનના પાણી સમસ્યાને પહોંચી વળવા મૂળ રીતે બનાવેલ છે બીજી મહત્ત્વની વાત કરીએ તો વરસાદની ઋતુમાં વરસાદ પડવાના લીધે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ જાય છે અને આ સરદાર સરોવર ડેમનું પાણી છે એ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળે છે જ્યારે આ ડેમ ઓવરફ્લો થઈ જાય છે ત્યારે આ ઓવરફ્લો થયેલ પાણીમાં ત્રણ મિલિયન એકર ફીટ પાણી ગુજરાતના હિસ્સામાં જાય છે અને આ ત્રણ મિલિયન એકર ફીટ પાણી ગુજરાતમાં ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવે છે એક મિલિયન એકર ફીટ આપી દીધું ઉત્તર ગુજરાતમાં બીજું એક મિલિયન એકર ફીટ આપી દીધું કચ્છ રાજ્યમાં અને બાકીનું એક મિલિયન એકર ફીટ આપ્યું સૌરાષ્ટ્રમાં તો આ એક મિલિયન એકર ફીટ પાણીનો હિસ્સો જે સૌરાષ્ટ્રના ભાગમાં આવ્યું આમ સૌની યોજનાથી તેનો ઉપયોગ કરવામાં આવશે આમાં જે ચાર લિંક પાઇપલાઇનનો યુઝ થવાની છે તેમાં ત્રણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળશે અને એક મોરબી જિલ્લામાંથી નીકળશે ત્યારબાદ વાત કરીએ તો આ પ્રોજેક્ટના ફાયદા શું છે તો મિત્રો આ પ્રોજેક્ટથી સૌથી મોટો ફાયદો છે આપણા ખેડૂત મિત્રોને પહેલાં એ લોકો ખરીફ પાક કરતા હતા હવે એ લોકો ખરીફ પાક અને રવિ પાક આમ બંને પ્રકારના પાક કરી શકશે તેમને પાણી મળશે સિંચાઈ માટે અને પીવા માટે અને તેથી જ આ પ્રોજેક્ટને મલ્ટી જમીનને સિંચાઈનું પાણી મળશે અને સાતસો એકત્રીસ ગામડા અને એકત્રીસ શહેરોને પીવાનું પાણીની સુવિધા મળશે ત્યારબાદ જે નહેરો દ્વારા પાણી પહોંચાડવામાં આવશે આ નહેરો જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ પાઇપ કેનલ હશે તો આનાથી બીજો ફાયદો એ થશે કે જે ખુલ્લી કેનાલમાં ગરમીની ઋતુમાં પ્રાણીનું જે બાષ્પીભવન થવાને પાણી જે ઘટી જતું હતું તેના બદલે હવે આ બંધ કેનાલ જે અંડરગ્રાઉન્ડ હશે તેમાં આ સમસ્યા નહીં રહે તો આ હતી ગુજરાતની સૌથી અમૂલ્ય યોજના સૌની યોજનાની વાત આ યોજનામાં આટલું આઈએમપી છે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે એક્ઝામમાં આનાથી બહારનું નહીં પૂછાય તો આ યોજના ખૂબ જ મહત્ત્વની છે તો આને જરૂરથી તૈયાર કરી લેજો તો મળીએ આવતા નવા વિડીયોના લેક્ચરની સિરીઝમાં અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટ કરી કહી શકો છો તેમજ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી એજ્યુકેશન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવતા નવા વિડીયોમાં થેન્ક યુ